નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. રાજ્યની નર્મદા, તાપી, મહી, લુણી અને સાબરમતી નદી પર રાષ્ટ્રીય આંતરિક જળમાર્ગ વિકસાવી માલ સામાન પરિવહનની સંભાવના પર ભાર મૂકતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા. સુરત ખાતે સ્ટેકહોલ્ડર કોન્ફરન્સ યોજાઈ. આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં બાળકોમાં કૃમિની બીમારીને નેસ્તનાબૂદ કરવા માટે લોકો ઉપયોગી કાર્યક્રમો. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વિવિધ ખાનગી સંસ્થાઓ અનેક કામમાં સહયોગ માટે તત્પર. સિકલસેલથી પ્રભાવિત એવા આદિવાસી પંથક તાપી જિલ્લામાં રાજ્ય સરકારના સહયોગથી પ્રથમવાર સિકલસેલના દર્દીઓ માટે હેલ્થ કાર્ડનું વિતરણ શરૂ. બીજી તરફ વ્યારા સિવિલ હોસ્પિટલના ક્ષયના દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા અદ્યતન લેબ પણ શરૂ કરવામાં આવી. અમદાવાદ શહેરની સમીપે ખૂબ જ સુંદર પ્રાકૃતિક થળ તળાવ ખાતે યાયાવર પક્ષીઓની સંખ્યાની માહિતી મેળવતા ચાલી રહેલી પક્ષી ગણતરી. ન્યાયતંત્રને ઝડપી બનાવવા રાષ્ટ્રમાં ઠેર ઠેર યોજાઈ રહેલી લોક અદાલતો. પંચમહાલ અને જામનગરમાં પણ ઘણા કેસોનો આવેલો ઝડપી અને સમાધાનકારી ઉકેલ. જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા ભારત વચ્ચેની ચોથી વનડેમાં વરસાદના વિઘ્ન પછી મેચ ફરી શરૂ. શિખર ધવનની સદીની મદદથી ભારત મજબૂત સ્થિતિમાં. દક્ષિણ આફ્રિકા માટે મેચ જીતવી પ્રતિષ્ઠા, તો ભારત મેચ જીતતા જીતી જશે શ્રેણી. વર્તમાન સમયમાં વિવિધ ગુનાના ઉકેલમાં ફોરેન્સિક સાયન્સની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ગુજરાતના આંગણે અમદાવાદ ખાતે યોજાયેલી 24મી ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સનો પ્રારંભ. અને પેલેસ્ટાઇન ભારત વચ્ચે 6 સમજૂતી કરારો પર થયા હસ્તાક્ષર. સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીને મળેલા સન્માનનો આપ્યો શ્રી મોદીએ પ્રત્યુત્તર. પેલેસ્ટાઇન ગયેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇન પ્રમુખને આપેલી સર્વ સહાયની બાંહેધરી. સમાચાર વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇનથી રવાના થઈ અબુધાબી પહોંચી ગયા છે. 3 દિવસના પોતાના પેલેસ્ટાઇન યુએઈ અબુધાબીના પ્રવાસ દરમિયાન તેઓ પેલેસ્ટાઇન પહોંચ્યા હતા. જોઈએ આ વિશેનો એક વિશેષ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે બંને દેશો વચ્ચેના 6 કરારો પર હસ્તાક્ષરો કર્યા હતા. સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિતના 6 જેટલા કરારો પર બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા બાદ આ હસ્તાક્ષર કરાયા હતા. દરમિયાન પીએમ મોદીના યોગદાનને લઈને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે મોદીને ગ્રાન્ડ કોલરનું સન્માન આપ્યું હતું. આ સન્માન વિદેશી મહેમાનોને આપવામાં આવતું પેલેસ્ટાઇનનું સર્વશ્રેષ્ઠ સન્માન છે. બંને દેશો વચ્ચે અનેક કરારો અને સમજૂતીઓ થયા બાદ બંને રાષ્ટ્રના વડાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. How much respect and how high of a standing you personally have through your wise and courageous and brave leadership. And I should not miss to thank and express our thanks and appreciation to your government's generous decision to fund a number of projects, a variety of important and essential projects which will contribute to building our national institutions and the service ભારત પલિસ્તાન મેં સ્વાસ્થ્ય ઓર શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા મહિલા સશક્તિકરણ કેન્દ્ર ઓર એક પ્રિન્ટિંગ પ્રેસ લગાને કી પરિયોજના મેં નિવેશ કરતા રહેગા. હમ ઉર્જાવાન પલિસ્ટાઇનિયન સ્ટેટ કે લીએ યે યોગદાન બિલ્ડિંગ બ્લોક માનતે હૈ. દ્વિપક્ષીય સ્તર પર હમ મિનિસ્ટ્રીયલ લેવલ જોઈન્ટ કમિશન મીટિંગ કે માધ્યમ સે અપને સંબંધો કો ઓર અધિક ગહન બનાને પર સહમત હુએ હૈ.
ઇઝરાયલ ને સાથે પેલેસ્ટાઇન ના સંબંધો અંગે પરોક્ષ રૂપે બોલતા પીએમ મોદીએ કહ્યું કે ભારત પેલેસ્ટાઇન ને એક સ્વતંત્ર રાષ્ટ્રની જેમ જોવા માંગે છે. અમે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનું સમર્થન કરીએ છીએ. મેને પ્રેસિડેન્ટ અબ્બાસ કો એક બાર ફિર સે આશ્વસ્ત કિયા હૈ કે ભારત ફિલિસ્તીની લોગો કે હિતો કા ધ્યાન રખને કે લિયે વચનબદ્ધ હૈ. ભારત ફિલિસ્તીની કે શાંતિપૂર્ણ માહોલ મેં શીઘ્ર એક સંપ્રભુ સ્વતંત્ર દેશ બનને કી આશા કરતા હૈ. હમારા માનના હૈ કે અંતતઃ ફિલિસ્તીન કે પ્રશ્ન કા સ્થાયી જવાબ એસી વાર્તા ઓર સમજ મેં હી નિહિત હૈ જિસકે જરિયે શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ કા માર્ગ મિલ સકે. કેવલ ગહન કૂટનીતિ ઓર દૂરદર્શિતા સે હી હિંસા કે ચક્ર ઓર ઇતિહાસ કે બોધ સે મુક્તિ પાઈ જા સકતી હૈ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તમે મને પેલેસ્ટાઇનના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યો છે. આ સન્માન માટે હું 125 કરોડ હિન્દુસ્તાનીઓ તરફથી તમારો આભાર માનું છું. આપને આજ મુજે બહોત આત્મીયતા કે સાથ ફિલિસ્તાન કે સર્વોચ્ચ સન્માન સે નવાજા હૈ. ये पूरे भारत के लिए सम्मान का विषय है और भारत के लिए फिलिस्तीन की मित्रता और सद्भावना का प्रतीक है. इस सम्मान के लिए मैं 125 करोड़ हिंदुस्तानियों की तरफ से आपका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं. આજે પ્રધાનમંત્રી જોર્ડનથી પેલેસ્ટાઇનની રાજધાની રામલ્લા પહોંચતા ત્યાં તેઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાર્ડ ઓફ ઓનરથી પ્રધાનમંત્રી મોદીના સ્વાગતમાં બેન્ડ પર ભારતના રાષ્ટ્રગીતની સુરાવલીઓ ગુંજી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન જનારા પ્રથમ વડાપ્રધાન છે. પેલેસ્ટાઇન પહોંચતા જ પ્રધાનમંત્રી મોદી પેલેસ્ટાઇનના પૂર્વ પ્રેસિડેન્ટ યાસીર અરાફતના સ્મારકે ગયા હતા અને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે રામલ્લા દુનિયાની સૌથી વિવાદાસ્પદ જગ્યા જેરુસલેમથી માત્ર 8 કિલોમીટર જ દૂર છે અને અમેરિકાએ અધિકારીક રીતે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની ઘોષિત કરતા વિવિધ દેશોએ તેનો વિરોધ કર્યો. પણ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આ મુદ્દે પેલેસ્ટાઇનને સાથ આપ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગૃહમંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે અમદાવાદમાં યોજાયેલી 24મી ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સનું ઉદઘાટન કરાવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં તેમણે વર્તમાન સમયમાં વિવિધ ગુનાના ઉકેલમાં ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ દેશને ફૂલપ્રૂફ બનાવવા માટે ફોરેન્સિક રિસર્ચની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ફોરેન્સિકનું કામ આ દુનિયા અને ભારતમાં ઘણું જૂનું છે. આજના જમાનામાં ફોરેન્સિકની ગવાહીને વધારે વિશ્વસનીય માનવામાં આવે છે. फॉरेंसिक की संभावनाएं भी मैं मानता हूं कि काफी बढ़ गई हैं और साइंस और टेक्नोलॉजी में हो रही प्रोग्रेस और सोशियो इकोनॉमिक चेंजेस और जनसंख्या में लगातार जो बढ़ोतरी हो रही है और संचार की जो रफ्तार तेजी के साथ बढ़ रही है और आने जाने के नए साधनों ने आज अपराध की तस्वीर को भी काफी हद तक बदल दिया है. मैं समझता हूं इससे आप सभी अच्छी तरह सहमत होंगे. एक टेक्नोलॉजिकल जो डेवलपमेंट जो हुआ है उसके कारण भी यह काफी हद तक अपराध की यह तस्वीर बदली है. एक जमाना हुआ करता था कि यह चश्मदीद की गवाही पर पूरे मामले की दिशा तय हो जाती थी. फिर चश्मदीदों ने नजर फेरनी शुरू कर दी और देखने में आया कि चश्मदीद गवाह भी अपने बयान से पलटने लगे और मुकरने लगे. इसका फायदा स्वाभाविक रूप से अपराधी उठाने हैं और मुकदमों में उनके बेनिफिट दाउ भी कई बार मिल जाता है और अपराधी दंड पाने से भी बच जाते हैं. इसलिए आज के जमाने में चश्मदीद की गवाही से कहीं अधिक फॉरेंसिक की गवाही को ज्यादा क्रेडिबल माना जाने लगा है. हमारे देश में फॉरेंसिक कैपेबिलिटी को बढ़ाने के साथ साथ उसका स्टैंडर्ड भी हमें मेंटेन करना होगा, साथ ही उसको लगातार अपग्रेड भी करते रहने की जरूरत है. और हमारे यहां ऐसे ऐसे फॉरेंसिक एक्सपर्ट्स हैं कि मैं चाहता हूं कि इस
काम को करने में भी वो पूरी तरह से सफल होंगे, ये मेरा पूरा विश्वास है। गुजरात में राष्ट्रीय जलमार्गों विकास की संभावना संदर्भे सूरत खाते इनलैंड वॉटरवेज ऑथोरिटी ऑफ इंडिया उपक्रमे केन्द्रीय मंत्री मनसुखभाई मांडविया की अध्यक्षता में स्टेकहोल्डर्स कॉन्फरेंस योजाई गई, जेमा राज्य की नर्मदा तापी मही लूणी और साबरमती नदी पर राष्ट्रीय आंतरिक जलमार्ग विकसावा अंगे तेमज देश में मा माल सामान परिवहन माटे पण जलमार्गनो उपयोग थवानी परिवहन माटे समय अने खर्चनी बचत थवानी संभावना पर भार मुकायो हतो। श्री मांडविया दहेज अने घोघा वच्चे शुरू करायेली रोरो फेरी सर्विसनो उल्लेख करी घोघा बंदरनो भव्य भूतकाळ याद करी दरियाई मार्गे व्यापार विकसो होवानुं जणाव्युं हतुं, तेमज सौराष्ट्रना विक्टर पीपावाव सोमनाथ अने दक्षिण गुजरातना हजीरा सुधी आवनारा समयमां पीपीपी धोरणे रोरो फेरी सर्विसनुं आयोजन होवानी माहिती आपी हती। आज 10 फेब्रुआरी एटले के राष्ट्रीय कृमिनाशक दिवस, भारत सरकार और गुजरात सरकार प्रतिबद्धतापूर्वक बाळकों में कृमिनी बीमारी ने नेस्तनाबूद करवा प्रयत्नशील छे। जोईए आ अहेवाल। बाळ स्वास्थ्य और शारीरिक विकास ने अवरोधक मानवामां आवतुं एक परिबळ एटले कृमिनी बीमारी, शरीर में लोह तत्व की उणप और क्यारेक चेप लागवाथी थती आ बीमारी मानसिक विकास ने पण अवरोधे छे। केन्द्र और राज्य सरकार आ बीमारी ने नाथवा प्रयत्नशील है, भागरूपे अमरेली में आंगणवाड़ी और प्राथमिक शालाओं बाळकों ने कृमिनाशक गोळीओ वितरण करवामां आव्युं हतुं, तो केटलीक जग्याए बाळकों ने त्वरित दवा पीवड़ावामां आवी हती। तो अरवली जिल्ला में पण 3 लाख बाळकों ने कुपोषण और लोहीनी उणपथी बचावा कृमिनाशक गोळीओनु वितरण करवामां आव्युं हतुं, खास करीने आंगणवाड़ीना भूलकाओथी मांडीने 19 वर्षनी वयना विद्यार्थीओने समावेश कराया हता। કૃમિને ચેપથી બાળકોમાં હાનિકારક અસરો થતી જોવા મળે છે, જેવી કે પાંડુ રોગ, બેચેની, ખાડા ઉલટી, પેટમાં દુખાવો વગેરે જેવા ઘણા બધા રોગ થતા જોવા મળે છે। આંગણવાડીમાં આવતા 0-5 માસથી 5 વર્ષના બાળકોને ગોળી પીવડાવવામાં આવે છે। બાળકોમાં કૃમિના દવાથી ફાયદા ઘણા બધા થાય છે। બાળકોમાં થતા લોહીની ઉણપ, પોષણ શક્તિમાં સુધારો થાય છે, બાળકોની યાદ શક્તિમાં પણ સુધારો થાય છે કૃમિનાશક દવા આપવાથી। અમરેલી અને અરવલ્લીની માફક જ મોરબી જિલ્લામાં પણ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આંગણવાડીથી માંડીને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળકોને 1797 જેટલા કેન્દ્ર પરથી 2,42,130 જેટલા બાળકોને કૃમિનાશક દવાઓ આપવામાં આવી હતી। શાળાએ ન જતા કુલ લગભગ તમામ બાળકોને આવરી લેવાનો કાર્યક્રમ રાખ્યો છે। આમાં 19 વર્ષથી નાના તમામ બાળકોને કૃમિનાશક દવાઓ એક સાથે માસમાં આપવાનો કાર્યક્રમ રાખેલો છે, કે જેથી કરીને બાળકોમાં કૃમિઓનો નાશ થઈ શકે અને તંદુરસ્તી સારી જળવાય। આના માટે લગભગ અંદાજિત 722 શાળાઓને ધ્યાનમાં રાખીને લગભગ 1797 સંસ્થાનો સમાવેશ કરેલો છે। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષમાં 2 વાર ઓગસ્ટ અને ફેબ્રુઆરીમાં કૃમિ મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સરકારની સજગતા સાથે બાળકોના વાલીઓ પણ સજાગ થાય તે સમયની માંગ છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। સિકલ સેલથી પ્રભાવિત એવા તાપી જિલ્લામાં રાજ્ય સરકારના સહયોગથી ગુજરાતમાં પ્રથમવાર સિકલ સેલના દર્દીઓ માટે હેલ્થ કાર્ડનું વિતરણ શરૂ કરાયું છે, જેને પગલે આ રોગથી પીડાતા દર્દીઓની પૂરી માહિતી આ કાર્ડમાં હશે, જેથી દર્દીની સારવાર કરવામાં અન્ય ડોક્ટરોને પણ સરળતા રહેશે। બીજી તરફ વ્યારા સિવિલમાં ક્ષયના દર્દીઓ માટે પણ અદ્યતન લેબ શરૂ કરવામાં આવી છે। આ વિસ્તારના ગરીબ આદિવાસી લોકોની સંજીવની સમાન સિવિલ હોસ્પિટલમાં નવી 2 સેવાઓ શરૂ કરવામાં આવી છે। આ વિસ્તાર સિકલ સેલ એનિમિયાના જીવલેણ રોગથી અતિ પ્રભાવિત છે। આ બાબતને ધ્યાનમાં રાખી સરકારના સહયોગથી રાજ્યમાં પ્રથમવાર સિકલ સેલના દર્દીઓને હેલ્થ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એ
આખી બુક પેશન્ટ પાસે રહેશે, પેશન્ટની એનામાં ઇન્સ્ટ્રક્શન રહેશે અને એને ફોલોઅપ કઈ તારીખે ક્યારે આવીને કયા કયા ટેસ્ટ કરાવવાના તે પ્રમાણેનું પણ એમાં એ બુકની અંદર ઉલ્લેખ રહેશે. ટીબીને લગતું અદ્યતન નિદાન માટેની ફેસિલિટી ઉભી કરવામાં આવેલી છે. આ ટેસ્ટથી એમાં જે ટીબીનું નિદાન કરવામાં વાર લાગતી હતી તેનું નિદાન હવે તરત થઈ જશે અને તરત તેની સારવાર ચાલુ થઈ શકશે. અમદાવાદ શહેરની નજીકમાં સુંદર પ્રાકૃતિક પક્ષી સ્થળ થળ તળાવ આવેલું છે. આ થળમાં યાયાવર પક્ષીઓને જોવાનો લહાવો અનેરો છે. આ પ્રાકૃતિક સ્થળની યોગ્ય રીતે જાળવણી થઈ શકે તે માટે પક્ષીઓની અંદાજિત ગણતરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની સૌથી નજીકનું સુંદર પ્રાકૃતિક પક્ષી સ્થળ એટલે થળ. આમ તો આ તળાવ ગાયકવાડી રાજ દરમિયાન પાણી પુરવઠા માટે બનાવવામાં આવ્યું હતું. જળ હોય ત્યાં જ જીવન ધબકે છે અને અહીં પણ એવું જ બન્યું છે. અહીં અનેક દેશોમાંથી પરદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન આ તળાવ પર ટૂંકો આવાસ કરે છે. થળ તળાવને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું છે. આ અભયારણ્યો જે જાહેર થયા ત્યારે અત્યારે બંને જગ્યાએ વર્ષો વર્ષ આપણા કયા પક્ષીઓ, કઈ જાતિના પક્ષીઓ આવે છે, તેમના નામ, તેમની યાદી, કયા વિસ્તારમાંથી આવે છે તે અને એનો સમયગાળો આપણને ખબર પડે. અને જે આવનાર પક્ષીઓ છે મુખ્યત્વે અહીંયા આગળ જે આપણી પરિસર છે, ઇકોસિસ્ટમ, એ કોઈ સિસ્ટમ એ પર એ લોકો કઈ કઈ બાબતો છે કે એનો ખોરાક કહીએ, બીજી કોઈ દૃષ્ટિ જગ્યા કહીએ, એ બધી જગ્યાઓ પર એમનું ડિપેન્ડન્ટ કેવું છે, આધાર કેવો છે, એ શાના કારણે આવે છે, એ પહેલું આપણને એ સમજવા મળે. બીજું એનું જે મહત્ત્વ ખબર પડે કે આટલા બધા પક્ષીઓની સંખ્યા, ઘણી વખતે રામસર સાઇટ જે છે એમાં આપણે મહત્ત્વના જે પક્ષીઓ છે એને સંખ્યા ઉપર આપણે એવી સાઇટ જાહેર કરતા હોઈએ છીએ. એટલે ખાસ મહત્ત્વના એન્ડેન્જર સ્પીસીસ કહીએ કે જેની સંખ્યા ખૂબ જ ઓછી છે એ પણ આપણને જાણવા મળે. વર્ષોથી હજુ પણ છેક સાઇબિરિયા, યુરોપ અને કઝાકિસ્તાનથી અનેક યાયાવર પક્ષીઓ અહીં આવે છે. પ્રાકૃતિક સ્થળનું યોગ્ય રીતે સંરક્ષણ અને જાળવણી થઈ શકે તે માટે એક કવાયત હાથ ધરવામાં આવે છે. દર 2 વર્ષે સંરક્ષણના ભાગરૂપે આ પક્ષીઓની અંદાજિત ગણતરી કરવામાં આવે છે. આ પ્રકારના ઇકોસિસ્ટમને જેને આપણે વેટલેન્ડ ઇકોસિસ્ટમ કહીએ, જલ પ્લાવિત ક્ષેત્રો, અને હમણાં જ 2 ફેબ્રુઆરી આપણે વિશ્વ જલ પ્લાવિત ક્ષેત્ર ઉજવણી કરી, જેમાં અર્બન વેટલેન્ડ જે છે એને આપણે આપણું સસ્ટેન ફ્યુચર માટે અર્બન ડેવલપમેન્ટની જાળવણી અને સંરક્ષણનો આપણો થીમ અથવા વિષયવસ્તુ રાખી દી. એટલે જલ પ્લાવિત ક્ષેત્રો અને આવા ઇકોસિસ્ટમ એ બહુ મહત્ત્વના છે અને પક્ષીઓ પોતે આનંદ પ્રમોદ માટે આપણાને જોવા માટે અને એક જલ પ્લાવિત ક્ષેત્રની જે પોષણ કડી છે, આહાર કડી, એનો એક મહત્વનો ભાગ એ ભજવી રહ્યા છે. આ રીતના 8 ડિફરન્ટ ઝોન્સ બનાવેલા છે અને એમાં વોલેન્ટિયર્સ, અમારા જેવા વોલેન્ટિયર્સ અમે બર્ડ્સની ગણતરી કરીએ છીએ અને આ રીતના ડિફરન્ટ સ્પીશીઝમાં કેટલા બર્ડ્સ આવ્યા એમનું પ્રોપર આઈડેન્ટિફિકેશન કરીને આપણે ગણીએ છીએ. આને અત્યારે અનેક પ્રકારની પ્રજાતિની બતકો, ફ્લેમિંગો, કુંજ વગેરેને લીધે થળ તળાવનું પ્રવાસીઓ અને પક્ષીવિદો તેમજ પ્રકૃતિ પ્રેમીઓના દિલમાં આગવું સ્થાન છે. તેથી જરૂર છે કે આવા સ્થળોને જાળવી રખાય. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જલારામ બાપાની સેવાને નવસારીના એક સિંધી પરિવારે લોક સહકારથી વેગવંતી રાખી સેવાની ધૂની ધકાવી છે. નવસારીના સિંધી કેમ્પ વિસ્તારમાં ગરીબોને મફત જમવાનું મળી રહે તે માટે સિંધી સમાજના લાલવાણી પરિવાર દ્વારા અને અન્ય સેવાભાવી દ્વારા રોજના 500થી વધુ લોકોને તેઓ ભોજન પૂરું પાડી રહ્યા છે. સુખી સંપન્ન પરિવારની જોગિંગ માટે નીકળતી મહિલાઓ દ્વારા જમવાનું બનાવી મજૂરોને સવારે ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. તો ગરીબોના આરોગ્યની કાળજી રાખવા ડોક્ટરો વિનામૂલ્યે ગરીબોની તપાસ કરે છે અને વિનામૂલ્યે દવાઓ પણ આપે છે. આ માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને પણ સાથે રાખી કામ કરવામાં આવે છે.
ઇન્ડિયન એરફોર્સ દીવ અને સરકારી દીવ ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પોતાનું ભાવિ ઘડવા ઇન્ડિયન એરફોર્સ સેનામાં જોડાઈ પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે અને રાષ્ટ્રની સેવા કરવાની ઉમદા તક વિદ્યાર્થીઓને મળે તે માટે આઈએએફના વિંગ કમાન્ડરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું. ઈડર નજીક આવેલા વડાલીમાં એક નવી કોલેજનું લોકાર્પણ થતા સ્થાનિક યુવાઓ અને વિદ્યાર્થીઓની મોટી સમસ્યાનું નિરાકરણ થયું છે. વડાલીમાં શેઠ શ્રી ભૂરાલાલ છગનલાલ શાહ આર્ટસ કોલેજનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંના વિદ્યાર્થીઓને પોતાના વિદ્યાભ્યાસ માટે દૂર દૂર સુધી જવું પડતું હતું, જેના કારણે ઘણી તકલીફો પડતી હતી. પણ વડાલીમાં જ હવે આર્ટસ કોલેજ બનતા વિદ્યાર્થીઓની મોટી સમસ્યા ઉકેલાઈ ગઈ છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હવે આજુબાજુના વિદ્યાર્થીઓને કોલેજ કરવા હવે દૂર નહીં જવું પડે. આ પ્રસંગે રમણલાલ વોરા, સાંસદ દીપસિંહ રાઠોડ તેમજ મંડળના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. વીસ વર્ષના સમયગાળા દરમિયાન આ કોલેજના અનેકવિધ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, રમતગમતની પ્રવૃત્તિ હોય અને વિશેષ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ લઈને આવેલા અનેકવિધ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં છે. જ્યારે વિજ્ઞાન કોલેજ શરૂ થવાની છે ત્યારે એના માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આ વિસ્તારના આદિવાસી વિસ્તાર અને જનરલ વિસ્તાર આ બંનેના વિદ્યાર્થીઓને આર્ટ્સ અને સાયન્સની સારી ફેકલ્ટી સાથે એમનું શૈક્ષણિક કાર્ય સારી રીતે ચાલે એના માટેની સુવિધા કરી છે. આ નવી કોલેજ બનાવવામાં આવી છે તે અમારા ત્રીજું વર્ષ છે. બે વર્ષ મેં જૂની કોલેજમાં કરી છે પણ આ કોલેજ બનાવી બહુ સુંદર કોલેજ બનાવી છે અને ત્યાં સીસીટીવી કેમેરા બધી જ રીતે ઉપલબ્ધ છે. ઈડર અને હિંમતનગર કોલેજ કરવા જવું જરૂરી નથી, વડાલીમાં કોલેજ છે. જામનગરમાં આજે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના આદેશથી જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વિવિધ હજારો કેસોનો નિકાલ સમાધાનથી કરવામાં આવ્યો હતો. કોર્ટમાં વધતા જતા પેન્ડિંગ કેસોની સંખ્યામાં ઘટાડો થાય અને લોકોને પણ તાત્કાલિક ન્યાય મળી રહે તેમજ સમાધાનની ફોર્મ્યુલાથી કેસોનો નિકાલ થાય તેવો આશયથી સમયાંતરે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય ન્યાયાલય ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ ડીએમ વ્યાસની અધ્યક્ષતામાં લોક અદાલત યોજાઈ હતી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં સુપ્રીમ કોર્ટ અને નાલસાની સૂચના મુજબ મેકા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોર્ટમાં કેસ કરનાર એક પક્ષકારની જીત અને બીજાની હાર થતી હોય છે. તેના કારણે પરિવારોમાં વેર અને બદલાની ભાવનાઓ પણ વધતી હોય છે અને કેસ લડવામાં મોટી રકમ અને સમયનો પણ વ્યય થતો હોય છે. આ જ કારણોસર લોક અદાલત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. લોક અદાલતમાં કેસના સમાધાનથી નિકાલ કરવામાં આવતો હોવાથી કોઈપણ પક્ષકારની હાર કે જીત થતી નથી અને તેમની વચ્ચે ચાલતી વર્ષો જૂની તકરારોનું સુખદ સમાધાન થાય છે. ત્યારે ગોધરામાં યોજાયેલી લોક અદાલતમાં રજૂ થયેલા આશરે 5,000 જેટલા કેસોમાંથી આશરે 2,000 કેસોમાં સમાધાન થયું છે. કુદરતી અને માનવ સર્જિત હોનાર જ સમયે સમાજમાં માનસિક સ્થિતિસ્થાપકતા સ્થપાય તે માટે ગાંધીનગરની કમ્યુનિટી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો એન્ડ રિસ્પેક્ટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક સેમિનાર યોજાઈ ગયો, જેમાં નિષ્ણાત વક્તાઓએ કુદરતી આપત્તિ સમયે લેવામાં આવતા પગલાં તેમજ રાખવામાં આવતી તકેદારી અંગે સમજ આપી હતી. ઉત્તરાખંડમાં સર્જાયેલી કેદારનાથ હોનારત પહેલા અને પછીના યાત્રાળુઓની ભીડનું વ્યવસ્થા કઈ રીતે કરવું તેની ચર્ચા કરવામાં આવી હતી. કમ્યુનિટી ઇમરજન્સી રિસ્પોન્સ દ્વારા ગાંધીનગર ખાતે આગામી સમયમાં 450થી વધુ સ્વયંસેવકોને તૈયાર કરી તેઓને રાજ્યના અલગ અલગ જિલ્લામાં મોકલી વધુ સ્વયંસેવકો તૈયાર કરી કુદરતી આપત્તિના સમયે શું કરી શકાય તેના વ્યવસ્થાપનના પાઠ શીખવવામાં આવશે. ડાંગ જિલ્લાની આહવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર આહવા ડાંગ દ્વારા ગઈકાલે મેગા જોબ ફેર યોજાયો હતો. તેમાં ડાંગ જિલ્લાના ગામડાઓમાંથી શિક્ષિત બેરોજગારોએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોની 7 કંપનીઓ દ્વારા પ્રથમ તબક્કામાં નામ નોંધણી, ઇન્ટરવ્યુ તેમજ જે ઉમેદવારો વ્યવસાયલક્ષી તાલીમ મેળવવા ઇચ્છતા હોય તેમની તાલીમ આપતી એજન્સી દ્વારા પ્રાથમિક પસંદગી કરાઈ હતી.
આ ઉપરાંત લશ્કરમાં જવા ઇચ્છતા ઉમેદવારો માટે ભરતી પૂર્વેની તાલીમ માટે નામ નોંધણી કરાઈ હતી. આ ભરતી મેળામાં કુલ 451 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી કુલ 221 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં અનેક નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ સ્થાનિક લોકોને મળી રહ્યો છે. દમણ અને આજુબાજુમાં હજારોની સંખ્યામાં પ્લાસ્ટિકના ઉદ્યોગો છે, પરંતુ દમણની પોલિટેકનિક કોલેજમાં પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સ ન હતો. દમણ, દીવ અને દાદરાનગરના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્લાસ્ટિક એન્જિનિયરિંગ કોર્સ માટે રજૂઆત કરાતા તેને તરત સ્વીકૃતિ અપાઈ હતી અને આ વર્ષથી પ્લાસ્ટિક એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સમાં 57 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે, તેમાં એક યુવતી પણ સામેલ છે. પ્રથમ વર્ગમાં થિયોરી અને આગળ પ્રેક્ટિકલ પણ ભણાવવામાં આવશે. પ્લાસ્ટિક કા એક હબ હૈ પૂરા ઓર ખાલી દમણ મેં હી જીતની ઇન્ડસ્ટ્રી ઉસમે 80% ઇન્ડસ્ટ્રી પ્લાસ્ટિક કી હૈ ઓર યહાં પે જો પોલિટેકનિક હૈ એન્જિનિયરિંગ હૈ ઉસમે પ્લાસ્ટિક રિલેટેડ કોઈ કોર્સિસ નહીં હૈ. યહાં પે સ્ટાન્ડર્ડ કોર્સ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઓર સિવિલ. तो सर अगर यहाँ पे प्लास्टिक इंजीनियरिंग की ब्रांच शुरू की जाए तो इंडस्ट्रीज के लिए बहुत फायदेमंद रहेगा और जो बाहर से आदमी अभी लाने पड़ते हैं वो बाहर से नहीं लाने पड़ेंगे. ये काफ़ी अच्छा कदम है इंडस्ट्रीज के लिए, प्लास्टिक इंडस्ट्री खास करके, कि प्लास्टिक इंडस्ट्रीज के लिए जो इंजीनियर या जो सुपरवाइजर बाहर से लाने पड़ते थे अभी यहाँ पे एक दो साल के तीन साल के बाद में अपने यहाँ से मिल जाएंगे. गुजरात में बहुत कम कॉलेज में मतलब प्रोवाइड किया गया डिप्लोमा प्लास्टिक और यहाँ पे इंडस्ट्रीज बहुत है. मतलब अपने सिलवास, गुजरात और दमन में 2005 कंपनीज है, तो इसलिए यहाँ पे बहुत सारे हमें कंपनीज है जहाँ पे हमें जॉब्स आराम से मिल सकती है. ક્રિકેટ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની ચોથી વનડેમાં છેલ્લી માહિતી પ્રમાણે ભારતે 4 વિકેટે 239 રન કર્યા છે. પોતાની 100મી વનડે રમી રહેલા દિલ્હીના ઓપનર શિખર ધવને સદી ફટકારી પોતાની આ વનડેમાં કરિયરના 4 ચાંદ લગાવી દીધા હતા, તો સુકાની કોહલીએ 75 રનની ઇનિંગ રમી હતી. ભારત જ્યારે 2 વિકેટે 200 રને રમતમાં હતું ત્યારે અડધા કલાકથી વધુના સમયમાં હવામાન પ્રતિકૂળ બનતા વરસાદ પડ્યો હતો, પરિણામે મેચ અટકી ગઈ હતી, પરંતુ હાલ મેચ રમાઈ રહી છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલિસ્તાનની મુલાકાત લીધી. ભારત અને ફિલિસ્તાનના સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાનમાં પ્રેસિડેન્શિયલ હેડક્વાર્ટર્સમાં પીએમ મોદીને ગ્રાન્ડ કોલરનું ભારત અને ફિલિસ્તાનના સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાનમાં પ્રેસિડેન્શિયલ હેડક્વાર્ટરમાં પીએમ મોદીને ગ્રાન્ડ કોલર ઓર્ડરનું ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ગ્રાન્ડ કોલર ફિલિસ્તાનમાં વિદેશી નેતાને આપવામાં આવેલું સૌથી મોટું સન્માન છે. આ જાણકારી પીએમઓ ઇન્ડિયાના ઓફિશિયલ પેજ પર ટ્વીટ કરીને આપવામાં આવી છે. આ ટ્વીટને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આજે અમદાવાદની મુલાકાતે. અમદાવાદમાં ગુજરાત વિશ્વવિદ્યાલયમાં ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં જોડાયેલા અગ્રણી ફોરેન્સિક વિશેષજ્ઞોને સન્માનિત કર્યા. આ જાણકારી સીએમઓ ગુજરાતના ઓફિશિયલ પેજ પર ટ્વીટ કરવામાં આવી છે. આ ટ્વીટને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં વધારો થવાથી ફૂડ પ્રોસેસિંગ પ્રવૃત્તિમાં વધારો થયો છે. ભારત વધુ પ્રોસેસ્ડ ફૂડ નિકાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારોને પહોંચી વળવા સક્ષમ બનશે, તેમ સુરેશ પ્રભુએ ટ્વીટ કરીને જણાવ્યું છે. આ ટ્વીટને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. ગ્રેટર નોઈડામાં એશિયાનો સૌથી મોટો ઓટો એક્સપો યોજાયો. આ વિશાળ ઓટોમોબાઈલ પ્રદર્શનમાં વિશ્વની તમામ ટોચની કંપનીઓએ પોતાના મોટરસાયકલ, બાઇક તથા સ્કૂટર મોડેલો પ્રદર્શિત કર્યા છે, જેમાં ઇલેક્ટ્રોનિક હાઇબ્રિડ મોટરકારો તથા કન્સેપ્ટ કારોનો સમાવેશ થાય છે, જેમાં વિશ્વની ટોપ કંપનીઓએ પોતાની કાર અને બાઇક્સને પ્રદર્શિત કરી હતી. આ વિડીયો યુટ્યુબ પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.